નમસ્કાર બાળકો, કેમ છો બધા? મજામાં ને? ઘર શાળા બુનિયાદી શિક્ષણ વિભાગની YouTube ચેનલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો ચાલો બાળકો, આજે આપણે જોઈશું કમ્પ્યુટરની મર્યાદાઓ. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને મનમાં એવું થતું હશે, મર્યાદા એટલે શું? તો ચાલો જોઈએ. મર્યાદા એટલે કોઈ ચોક્કસ હદ સુધી કાર્ય કરવાની ક્ષમતા. તો બાળકો, દરેક વસ્તુની કોઈ ને કોઈ મર્યાદા હોય છે. આપણે થોડાક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે પેન્સિલ, નોટબુક જે આપણે રોજ લખવા માટે ઉપયોગ કરીએ છીએ, પછી આવે છે માનવી. માનવી એટલે આપણે. હવે જોઈએ કે પેન્સિલની મર્યાદા શું હોય છે. પેન્સિલ તમે બધા રોજ યુઝ કરો છો, તો પેન્સિલ હંમેશા કાળા રંગનું જ લખે છે. પેન્સિલને ચોલવાથી તે નાની બની જાય છે. પેન્સિલનો આકાર હંમેશા નળાકાર જ હોય છે. હવે આપણે બીજા ઉદાહરણમાં જોઈએ માનવીની મર્યાદાઓ. તો વિદ્યાર્થી મિત્રો, માનવીની મર્યાદા શું હોય? તો માનવી વૃદ્ધિ પામે છે. વૃદ્ધિ એટલે વધે છે. માણસ ખોરાક લઈ શકે છે. માણસ શ્વાસ લઈ શકે છે. માણસ હલનચલન પણ કરી શકે છે. અને માણસ એકનું એક કાર્ય કરીને થાકી જાય છે. હવે આપણે જોઈએ કમ્પ્યુટરની મર્યાદાઓ શું હોય. કમ્પ્યુટરની પહેલી મર્યાદા છે, કમ્પ્યુટર નિર્જીવ છે. કમ્પ્યુટર શ્વાસ લઈ શકતું નથી. કમ્પ્યુટર ખોરાક પણ લઈ શકતું નથી. કમ્પ્યુટર એક નિર્જીવ યંત્ર છે. કમ્પ્યુટર જાતે નિર્ણય લેતું નથી. કમ્પ્યુટર માનવીએ આપેલી સૂચનાઓનું જ પાલન કરે છે. કમ્પ્યુટરમાં નિર્ણય શક્તિનો અભાવ હોય છે.
કમ્પ્યુટર આપમેળે વિચારી શકતું નથી। કમ્પ્યુટર ફક્ત આપેલ સૂચનાને જ અનુસરે છે। કમ્પ્યુટરમાં વિચાર શક્તિનો અભાવ હોય છે। કમ્પ્યુટરમાં બુદ્ધિનો અભાવ હોય છે એટલે કે કમ્પ્યુટરમાં બુદ્ધિ હોતી નથી। કમ્પ્યુટર પાસે કામ કરાવવા માટે તેને સૂચના આપવી પડે છે। કમ્પ્યુટર ક્યારેય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતું નથી। કમ્પ્યુટરમાં લાગણી શૂન્ય હોય છે। કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે। કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર હોવાથી તેનામાં લાગણીનો અભાવ હોય છે। તે કોઈ પણ પ્રકારની લાગણી અનુભવ કરતું નથી। કમ્પ્યુટર માટે પૂરતા પ્રમાણમાં પાવર જરૂરી છે। કમ્પ્યુટર વીજળીની મદદથી ચાલતું ઇલેક્ટ્રોનિક યંત્ર છે। કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક યંત્ર હોવાથી તેને પાવર સપ્લાય આપવો જરૂરી છે। ઓકે બાળકો, આપણે આ વિડીયોમાં કમ્પ્યુટરના મર્યાદા વિશે શીખ્યા। હવે આપણે આવતા વિડીયોમાં કમ્પ્યુટરના દુશ્મનો કોને કહેવાય તે જોઈશું। ઓકે બાળમિત્રો, બાય બાય।